નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે સતત એક મહિનાથી ચાલતી અધિક માસની કથાનો આજે ધામધૂમથી કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી. આ કથાના વક્તા શ્રી મદનલાલ દવે લુવાણા જેવો પોતાના શ્રીમુખેથી ગામમાંથી પધારેલ તમામ ગ્રામજનોએ કથાનો લાભ લીધો હતો. અને આ કથાના આયોજક અને કલેશ્વર માતાજીના પૂજારી નરસિંહ એચ દવે અને તમામ ગ્રામજનો દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરરોજ કથામાં ફળનો પ્રસાદ હરિભક્તોને આપવામાં આવ્યો અને પરિવાર દ્વારા પોથીને હનુમાનજીના મંદિરમાં લઈ જઈને પોથીનું પૂજન કરવામાં આવ્યું. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવામાં આવી અને વસ્ત્રનું પણ દાન કરવામાં આવ્યું અને તમામ ગ્રામજનોએ શાંતિપૂર્વક કથાનો લાભ લીધો અને શાસ્ત્ર અનુસાર કથાનો દરરોજ કથાકાર દવે મદનભાઈ દ્વારા તેમના શ્રીમુખેથી કથાનું રસપાન કરવામાં આવ્યું અને તમામ ગ્રામજનોએ શાંતિપૂર્વક એક મહિનો કથાનો લાભ લીધો. આજે કથાની શાંતિપૂર્વક પૂર્ણાહુતિ થઈ. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા, સ્પીડ ન્યૂઝ 17. સરપંચ સાહેબજી, આપણે અધિક માસ નિમિત્તે જે કથા ચાલી હતી એ પ્રમાણે આપ આજે અમને શું કહેવા માંગો છો? અધિક માસ દિવસે એક આખો માસ વ્યક્તિનો કરી અને આખા ગામના માણસો વ્રત કરી અને મહારાજે ગોર મહારાજે કથા સંભળાવી અને આજે છેલ્લે ગુરના ઉત્સવના દિવસે 211 આરતી કરી અને ભગવાનને થાળ કરી અને અમે આજે અધિક માસને પૂર્ણાહુતિ કરીએ છીએ. તો આપણે જે હાલે ઇન્ટરવ્યુ લીધું એ આપણે ગ્રામ પંચાયતના ભાવેશભાઈ પટેલથી ખૂબ ખૂબ ધન્યવાદ, એમનો અભિનંદન કે જે આરતીની અંદર અને સતત એક મહિનો પોતે લાભ આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે બીજા વ્યક્તિ જોડે હું તમને વાત કરું છું. જયરામભાઈ, જે આપણે અધિક માસ વિશે જે કથા ચાલી રહી અને આપે પણ એક મહિનો લગાતાર આ કથા કરી હતી એ વિશે પણ આપ શું કહેવા માગો છો? અમે એક મહિનાને સતત વ્રત કરી અને પૂજા પાઠનું એ મદન મહારાજે સંભળાવશે એ વિશે અમે ખૂબ ધન્ય પ્રાપ્ત કરીએ છીએ અને એ બદલમાં અમારા લગભગ 300 માણસો એની કથા સાંભળવા આવે છે એ બદલ અમે આ પ્રસંગમાં ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ જયરામભાઈ તમારો કે તમે સતત એક મહિનો કથા સાંભળવા આવ્યા અને કથાનો લાભ લીધો તે બદલ આપને પણ હું પણ આભાર વિધિ કરું છું. નરસિંહ દવે, લુવાણા કળશ.